દીકરીઓના ઘટતા જન્મદનની જવાબદારી લઈએ અને બેટી બચાવોના જનજાગૃતિના સંસાધ સાથે સુરતમાં આઠથી નવ જગ્યાએ નુક્કડ નાટક યોજી અપમૃત્યુ નિવારણ સંસ્થા દ્વારા બેટી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરના મેયર હિમાલીબેન બોઘાવાલા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ ઉપરાંત આગામી દિવસોમાં આ સંસ્થા દ્વારા સાઉથ ગુજરાતમાં પણ આ પ્રકારના કાર્યક્રમ યોજી લોકોમાં આ વિષય પર જાગૃતિ ફેલાવવાનું આયોજન કરવામાં આવશે આજે અપમૃત્યુ નિવારણ સહાય અનીસ સંસ્થા અને અનીસ યુવા ટીમ આઈયુ એન્ડ વી તરફથી અમે બેટી યાત્રાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે તેનું આયોજન છે જેમાં સુરત શહેરના માનનીય મેયર શ્રી હેમાલીબેન બોઘાવાલા પણ આવી રહ્યા છે વાઇસ ચાન્સેલર વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી શ્રી અને અહીંયાના તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી પ્રોફેસરો પણ આવ્યા છે અને સ્ટુડન્ટ્સ આવ્યા છે અમે આ દ્વારા બેટી યાત્રાનો પ્રારંભ કરી અને કહેવા માંગીએ છીએ કે કે દીકરીઓને જન્મવા દઈએ દીકરીઓનો ઘટતો જતો જન્મદરની આપણે જવાબદારી લઈએ અને સમાજમાં સંતુલન બની રહે જન્મદરમાં સંતુલન બની રહે એ માટેના પ્રયાસ તન મન ધનથી સમગ્ર અબાલ વૃદ્ધ સાથે જોડાઈ અને કરીએ એ આ પહેલો પ્રયાસ છે આજે આ પ્રારંભ થયા પછી સુરત શહેરના આઠ નવ સ્થળો ઉપર અમે નુક્કડ નાટક જઈ અને કરશું અને આવતીકાલે પણ એ કરશું અને ત્યાર પછી અમે છવ્વીસ તારીખથી સાઉથ ગુજરાતની પ્રવાસ યાત્રા ઉપર નીકળશું કે જ્યાં અમે આ અવેરનેસ કેમ્પેન લઈને જઈશું જે તે જગ્યાએ જઈશું ત્યાં આંગણના કલેક્ટરશ્રી સીડીએચઓ શ્રી ડીએચઓ શ્રી હેલ્થ ડિપાર્ટમેન્ટ અને ત્યાંના સામાજિક અગ્રણીઓને અમે મળશું અને ત્યાંની પરિસ્થિતિ જાણી અને એ પરિસ્થિતિની સામે આપણે સૌ સાથે મળી અને શું પગલાં લઈ શકીએ કે જેથી સમાજમાં દીકરા અને દીકરી વચ્ચેનું સંતુલન જળવાયેલું રહે જન્મદરમાં સંતુલન જળવાયેલું રહે એ પ્રયાસો માટે અમે આજે આ બેટી યાત્રા એટલે સૃષ્ટિ બેટી છે ક્યુકિ બેટી હૈ તો સૃષ્ટિ હૈ એ વિષય સાથે અમે આજે આ પ્રારંભ કરી રહ્યા છીએ